પાટણમાં તલાટીઓ આવેદનપત્ર આપીને હડતાલ પર ઉતર્યા હતા। તલાટીઓ હડતાલ પર ઉતરવાથી કામ અર્થે આવતા અરજદારોને હાલાકી પડી હતી। તો ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા 2018 થી સતત લેખિતમાં તેમજ હડતાલ દ્વારા તલાટીઓએ પોતાના પાયાના પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી। તલાટીઓના નિરાકરણ લાવવામાં આવશે તેવી સરકાર ખાતરી આપી હતી, પરંતુ 9 માસ વીતી જવા છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવતા તલાટી મંડળની કારોબારી બેઠક યોજાઈ હતી। સમગ્ર ગુજરાતના તલાટીઓ દ્વારા ચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી રહી છે। તો રાધનપુર, સાતલપુર સહિત તમામ તાલુકાઓમાં તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો રાધનપુર તાલુકામાં ફરજ બજાવતા 25 તલાટી એકમ મંત્રી હડતાલ પર ઉતર્યા છે। પંચાયત તલાટી એકમ મંત્રી સંવર્ગના પડતા પ્રશ્નો અંગે આજ રોજ તલાટી એકમ મંડળ, તાલુકા પંચાયતનું જે મંડળ છે, તેમણે અમને વિવિધ અલગ અલગ પ્રકારની માંગણીઓ સાથે તેમની માંગણીનો સંતોષાતા આવેદનપત્ર આપી અનિશ્ચિત મુદત માટે હડતાલ પર ગયેલ છે। એમની જે માંગણી આવેલ છે એ અમે ઉપલી કક્ષાએ મોકલી આપશે। ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા વર્ષ 2018 થી સતત લેખિતમાં અને હડતાલો દ્વારા સરકારશ્રીને તલાટી મંડળના અને તલાટીઓના પાયાના અને પડતર પ્રશ્નો બાબત રજૂઆત કરવામાં આવે અને તારીખ 9/7/2021 રોજ તલાટી એકમ મંત્રીઓએ હડતાલ પાડે અને સરકારશ્રીએ એ પ્રશ્નોને રજૂ કરેલ સરકારશ્રી સામે અને તેનો ન્યાય આપશે તેવી ખાતરી આપેલ, પણ 9 માસ વીતી ગયા છતાં પણ હજુ સુધી એ પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી, જેની તલાટી મંડળ દ્વારા કારોબારી બેઠક બોલાવવામાં આવી અને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવે અને તારીખ 2/8/2022 સમગ્ર ગુજરાત રાજ્યના તલાટીશ્રીઓ દ્વારા